આજે આવેલા ધોરણ 10 SSC બોર્ડના પરિણામમાં રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાનું 61.20% પરિણામ આવ્યું છે। રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ સ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે। વર્ષ 2018માં જિલ્લાનું પરિણામ 46.38% વધીને વર્ષ 2022માં 61.20 ઉપર પહોંચ્યું છે। આજે આવેલા ધોરણ 10 SSC બોર્ડની પરીક્ષાના પરિણામમાં છોટાઉદેપુર જિલ્લો 61.20% પરિણામ સાથે રાજ્યમાં 25મા ક્રમાંકે રહ્યો છે। HSCની જેમ SSC બોર્ડમાં પણ વિદ્યાર્થીઓ બાજી મારી છે। બોડેલીની સેટ HSC શિરોલાવાડા હાઈસ્કૂલની ભગત મોક્ષા કિશોર કુમાર 96.5% સાથે જિલ્લામાં પ્રથમ ક્રમાંકે રહી છે। જિલ્લામાં કુલ 10,353 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 6,335 સફળ થયા છે। જિલ્લામાં એકમાત્ર પાવી જેતપુર તાલુકાની સિધોલ શાળાનું 100% પરિણામ આવ્યું છે। બોર્ડની પરીક્ષામાં સફળ થયેલા તમામને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવતા બોર્ડના પરિણામો હજુ પણ વધે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું છે। મોહસિન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું। બોર્ડનું પરિણામ 65.18% આવેલું છે અને છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 61.20% આવેલું છે। છેલ્લા 3 વર્ષના જો પરિણામ આપણે જોઈએ તો 2019માં 46.38% હતું, 2020માં 47.92% હતું, 2021માં માસ પ્રમોશન આપવામાં આવેલું છે અને 2022માં 61.20% પરિણામ આવ્યું છે, જે ધીમે ધીમે ક્રમશઃ પરિણામમાં આપણને સુધારો થતો જોવા મળે છે। જિલ્લામાં જે પ્રથમ 3 ક્રમાંકે વિદ્યાર્થીઓ આવેલા છે તેમાં પ્રથમ ક્રમાંકે વિદ્યાર્થી શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલીની દીકરી છે, બીજા ક્રમાંકે બરોડા પબ્લિક સ્કૂલ સંખેડાનો વિદ્યાર્થી છે અને ત્રીજા ક્રમાંકે સનરાઈઝ હાઈસ્કૂલ પાવી જેતપુરની એક દીકરી છે। જિલ્લાના તમામ આચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્યમાં પણ આનાથી સારું પરિણામ આપણે મેળવી શકીએ એવી આશા રાખું છું।